સંવાદ સરેખર આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો પુરુષ પ્રધાન દેશમાં પુરુષ સમાજ સ્ત્રીની વાત હંમેશાથી થતી આવી છે, પણ હવે મુખ્ય પ્રધાન આનંદીબહેને આ વાત સાર્થક કરી રહ્યા છે અને તેની પહેલના ભાગરૂપે ગુજરાતમાં 33% મહિલાઓને પોલીસમાં સમાવવાનો નિર્ણય લીધો છે. સાથે જ મહિલાઓમાં જાગૃતિ આવે તે હેતુસર ઠેર ઠેર પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે. ઘરની ચાર દિવાલ પૂરતું જ હવે મહિલાઓનું સ્થાન નથી રહ્યું. મહિલાઓ ગગન પણ ચૂંબી રહી છે અને પોતાના દેશનું નામ પણ રોશન કરી રહી છે, ત્યારે સ્ત્રીઓને વધુ સક્ષમ બનાવવા ગુજરાતના મહિલા મુખ્યમંત્રીએ કરી છે પહેલ અને ગુજરાતમાં 33% મહિલાઓને પોલીસ ભરતીમાં સમાવેશ કરવામાં આવશે. ઘરમાં પોતાનું સ્થાન હાંસલ કર્યા બાદ હવે પોલીસ બેડામાં પણ જોવા મળશે સ્ત્રીનો દબદબો. તેના પહેરવેશમાં માથે હશે અશોક સ્તંભ વાળી ખાખી ટોપી, ખભા પર જોવા મળશે સિતારા. દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ હવે હરણફાળ ભરી રહી છે, ત્યારે પોલીસ બેડામાં ભરતી કરવાનો મુખ્યમંત્રીની આ યોજનાને આવકારદાયક યોજના માનવામાં આવી રહી છે. તો સ્ત્રીમાં જાગૃતિ લાવવા પોસ્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે. હાલ આ પોસ્ટર્સ અમુક જગ્યાએ જ લગાવાયા છે, પરંતુ આગામી સમયમાં રાજ્યના ખૂણે ખૂણે પોસ્ટર્સ લગાવવામાં આવશે. આ ફિલ્મમાં મારે ખાસ એવું કેવું છે કે જે બહેનોને એક તો સાહસ ગમતું હોય, એડવેન્ચર ગમતું હોય, સેવા કરવા ગમતી હોય, એટલે યુ નો આ એની જોડે જોડે એક પાવર બી મળે. લેટ અસ એક્સેપ્ટ ધેટ ઇન પોલીસ ધેર ઇઝ અ પાવર, બટ પ્રોવાઇડેડ યુઝ ઇટ પોઝિટિવલી. નેગેટિવ પાવર બી આવે, પોઝિટિવ પાવર આવે, પણ એક એક રિસર્ચ કહે છે કે મહિલાઓ નોર્મલી પાવર પોઝિટિવલી યુઝ કરે છે. એટલે અગર આ પોઝિટિવ પાવર યુઝ કરશે તો આપણા સમાજ, આપણા દેશની બહુ તરક્કી થશે, દેશ સ્ટ્રોંગ થશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે આજે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે, મહિલાઓની સેફટીની સિક્યોરિટી, આના લીધે 100% સુધરશે. પોસ્ટરોથી એ લોકોએ બતાવવા માંગે છે કે જાગૃતતા કરવા માંગે છે કે અત્યારે આ ઓપનિંગ છે, તમે આવો. અને જે જે પોસ્ટરોમાં જે પોઝિટિવ પોઈન્ટ્સ કે બેન બેનને સમજી શકે યા તમે તમે હેલ્પ કરી શકો છો સોસાયટીને, એટલે આ પોસ્ટરથી સ્ટ્રોંગ મેસેજ જઈ રહ્યો છે કે ધ ગવર્મેન્ટ ઇઝ સિરિયસ અને જે વોન્ટ ટુ રિક્રુટ. અને તમે હવે આવી અને હવે ગવર્મેન્ટે પોતાની રિસ્પોન્સિબિલિટી પૂરી કરી છે, હવે તમે આવી અને અંદર એપ્લાય કરો અને સિલેક્ટ થાઓ. આપણા ગુજરાત રાજ્યમાં 33% અનામત થયું છે, એ બહુ ખુશીની વાત છે. અને હું માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેનને આ સ્પેશિયલ મહિલાઓ માટેના પ્રોવિઝન લાવે છે એ બદલ હું બહુ અભિનંદન પાઠવું છું. અને અને મને આનંદ પણ થાય છે કે વધુમાં વધુ મહિલાઓ પોલીસ ખાતામાં જોડાય. રાજ્યના મુખ્યમંત્રી મેયર અને મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવનાર મહિલા છે. અમદાવાદ શહેર પોલીસમાં પણ મહિલા પોલીસ અધિકારી છે, ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પોલીસમાં 33% સ્ત્રીઓને સ્થાનની યોજના કાબિલે તારીફ છે. હવે આ યોજનાથી આગામી સમયમાં પોલીસ કમિશનર તરીકે જો એક મહિલા જોવા મળે તો નવાઈ નહીં. અજીતસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, TV9, અમદાવાદ.